વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં વિકાસશીલ ગામ તરીકે ઓળખાતું સુથાર નેસડી ગામે આજે સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરી દ્વારા એક વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા પહેલા દરેક વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સુથાર નેસડી ગ્રામ પંચાયત અને સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ દ્વારા આવેલ મહાનુભાવોનો શાલ તેમજ ફૂલ દસ્તો આપી સન્માન કરવામાં આવેલ હતું. સુથાર નેસડી ગામમાં આગેવાનો તરફથી ખૂબ ચાલી રહી છે, આ લાઇબ્રેરીનો ઉપયોગ પણ કરી ખુશીની લાગણીઓ વ્યક્તિ પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારમાં મેનેજ થઈ રહી છે, વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે અને કારણે આવનારા દિવસોમાં ક્ષેત્રમાંથી અનેક પરીક્ષાઓમાં આગળ વધશે. જિલ્લાના ધનશાપી સીવન ગ્રામજન ઘણા બધા ગામના આ ભાઈના ઘરે રોડ કે બ્લોક પેવિંગ આવી ગ્રાન્ટની માગણી થતી હોય છે. જૂજ ગામો છે જેવી પ્રવૃત્તિનું શિક્ષણનું મહત્વ સમજ્યો, એમનો જે પણ સામાજિક ભંડોળ અન્ય જગ્યાઓ પણ આ યુવા મિત્રોએ પણ આ પ્રકારનું યુવક મંડળનો શોખ બધામાં વિરે તો આવનારા સમયમાં સારા શ્રેષ્ઠ યુવાનો આ રોજગારીની તકો આપણે ચાલી હતી. જેમાં આ કાર્યક્રમમાં સુથાર નેસડી તેમજ આજુબાજુ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ સમય લગતા પ્રશ્નો પણ ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે કર્યા હતા, જેમાં સ્થળ પર વિવિધ અધિકારીઓએ વિદ્યાર્થીઓના પ્રશ્ન સોલ્વ કર્યા હતા અને આગામી સમય પણ બીજી વખત સેમિનારના કાર્યક્રમની તૈયારી દર્શાવી હતી. રિપોર્ટર અશોક ડોડિયા, બનાસકાંઠા. મને આજે અહીંયા આવીને ખૂબ આનંદ થયો જ્યારે મેં અહીંયાની લાઇબ્રેરી જોઈ, છોકરાઓનો ઉત્સાહ જોયો. મને પહેલાં એવું હતું કે મેં બી કદાચ છોકરાઓ ગાંધીનગરમાં કે વધુ તૈયારી કરતા હશે, પણ જ્યારે અહીંયા બનાસકાંઠાના છોકરાઓને હું તૈયારી કરતા જઉં છું ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આવનારી જે પણ ભરતીઓ થવાની છે એનામાં આ વિસ્તારના ઘણા લોકો એવા છે કે જેમના નામ ફાઇનલ રિઝલ્ટમાં આવશે. જેમ તમે કીધું આ સરહદી વિસ્તાર છે, હું પણ એક સરહદી વિસ્તારમાંથી જ આવું છું અને જે પ્રમાણે દિનેશભાઈએ અહીંયા જે પ્રમાણે વિદ્યાર્થીઓ માટે અરેન્જમેન્ટ કરી છે એ જોઈને હું બહુ ખુશ છું કે આવી અરેન્જમેન્ટો ક્યાંય નથી હોતી પોસિબલ. હું એક્સપેક્ટ કરીશ વિદ્યાર્થીઓ પાસેથી કે આ જે સુવિધાઓ એમને મળી રહી છે એમનો પૂરતો ઉપયોગ ઉપાડે અને આવનારી જીપીએસસીની તમામ ભરતીઓમાં અહીંયાના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સિલેક્ટ થાય એવી મારી દરેકને શુભકામના. મારું નામ સુધાર જમનાબેન છે અને હું અહીંયા સુથાર નેસડી ગામની જ વતની છું. આજે અમારી આ સુથાર નેસડી ગામમાં એક ભવ્ય સેમિનારનું આયોજન થયું હતું અને તેમાંથી જીપીએસસીના ટોપર કલેક્ટર સાહેબશ્રી અને એવા ઘણા બધા મહાનુભાવ ઉપસ્થિત હતા અને તેમણે અમને સારું એવું માર્ગદર્શન આપ્યું છે અને અમારા આવા ગામડાના વિસ્તારમાં દૂર દૂર સુધીથી અહીંયા ઘણા લોકો મહેનત કરતા હોય છે અને આગળ વધે તેવું સરસ આપણા ગામના સરપંચ શ્રી દિનેશભાઈ કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આ ગામના અનેક લોકો મહેનત કરીને આગળ વધે તેવી આશા રાખું છું. થેન્ક યુ.